હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એરપોર્ટ વિશેની, ભારતના જે તમામ મહત્ત્વના એરપોર્ટ છે ને, એ એરપોર્ટની આજે આપણે ચર્ચા કરવાની છે. અને આની એરપોર્ટની મિત્રો છે, હું એવું માનું છું કે બહાર નહીં જાય. તો આ જેટલા એરપોર્ટ મેં આપેલા છે, 30 એરપોર્ટ જે છે આપેલા છે, તમારે છે પાકા કરી નાખવાના છે. અને આ સિરીઝ મિત્રો છે રોજે રોજ કરતા જજો, નહીંતર છેલ્લે છે તકલીફ પડશે. ઓકે, એ બડી મોસ્ટ આઈએમપી સિરીઝ છે અને તમે એના પછીની પરીક્ષા તમે આપજો એટલે તમને ખબર પડશે કે ના ના, આ સિરીઝ કર્યા પછી આપણને કેટલો ફાયદો થયો છે. તો ચાલો ચાલુ કરીએ આપણે. મિત્રો, વિશ્વાસ સિરીઝ છે અને એની અંદર મિત્રો તમે પહેલાં તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, લાઇક ન કરી હોય, શેર ન કરી હોય તો કરી દેજો, જેથી આપણે આગળ વધીએ. ચાલો પહેલા પ્રશ્નની વાત કરીએ આપણે. મહારાણા પ્રતાપ એરપોર્ટ કઈ જગ્યાએ આવેલ છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મહારાણા પ્રતાપ એરપોર્ટ છે ભારતના કયા રાજ્યમાં આવેલ છે? તો મિત્રો ઉદયપુર. અને ઉદયપુર છે એ કયા રાજ્યમાં છે મિત્રો? રાજસ્થાન. ઉદયપુર છે રાજસ્થાન. અને રાજસ્થાનની મિત્રો રાજધાની પરીક્ષામાં તમને પૂછે તો રાજસ્થાનની રાજધાની કઈ છે? જયપુર છે. કઈ છે? જયપુર. બરાબર, જેને ગુલાબી નગરી તરીકે ઓળખવામાં આવે, જયપુર યાદ રાખી લેજો. અને મિત્રો રાજસ્થાનની તમને કોટ પૂછે તો જોધપુર છે. કઈ છે? જોધપુર. રાજસ્થાનની કોટ પૂછે તો જોધપુરમાં આવેલ. જેવી રીતે ગુજરાતની કોટ મિત્રો અમદાવાદ સોલા ખાતે આવેલી છે, એવી રીતે રાજસ્થાનની કોટ છે એ જયપુર, સોરી મિત્રો જોધપુર ખાતે આવેલી છે. અને રાજસ્થાનની રાજધાની કઈ છે? જયપુર છે. યાદ રાખી લેજો. મહારાણા પ્રતાપ એરપોર્ટ જેનું બીજું નામ છે દાબોક એરપોર્ટ, એ પણ યાદ રાખી લેજો, દાબોક એરપોર્ટ છે. બરાબર, ઇન્દિરા ગાંધી એરપોર્ટ ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી એરપોર્ટ આવેલ છે. અને મિત્રો ગુરુ રામદાસ એરપોર્ટ, ગુરુ રામદાસ એરપોર્ટ છે એ ક્યાં આવેલ છે? અમૃતસરની અંદર આવેલ છે. અને મિત્રો છે અમૃતસર છે એ મિત્રો પંજાબની અંદર આવેલ છે. ક્યાં આવેલ છે અમૃતસર? પંજાબની અંદર આવેલ છે. અને મિત્રો પંજાબ અને હરિયાણાની રાજધાની એક છે. કઈ છે? ચંદીગઢ છે. યાદ રાખી લેજો ચંદીગઢ. આપણે રાજધાની પણ જોતા રહીશું, જેટલા રાજ્ય આવીને રાજધાની તમને કરાવતો રહીશ, એટલે તમારે પાકી થાય, ન આવડતી હોય તો આવડી જાય. ગુરુ રામદાસ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો અમૃતસરની અંદર આવેલ છે. અને પરીક્ષા પ્રશ્ન પૂછાય સુવર્ણ મંદિર ક્યાં આવેલ છે? સુવર્ણ મંદિર પણ ક્યાં આવેલ છે? અમૃતસરની આવેલ છે, અમૃતસરમાં આવેલું છે મિત્રો. અને મોસ્ટ ઓફલી મિત્રો છે એરપોર્ટ પૂછાય છે તો કયા રાજ્યમાં આવેલ છે એવું જ પૂછાય છે, પરંતુ આપણે થોડુંક ડીપ લઈશું એટલે પરીક્ષામાં જો ડીપ પૂછાય તો પણ આપણને આવડે. શેખ અલ આલમ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો કે શેખ અલ આલમ એરપોર્ટ છે મિત્રો શ્રીનગરની અંદર આવેલ છે. અને શ્રીનગર ક્યાં છે મિત્રો? જમ્મુ કાશ્મીરની અંદર છે. શિયાળી રાજધાની જમ્મુ છે અને ઉનાળું શ્રીનગર છે, એ પણ યાદ રાખી લેજો. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ, એ આપણને ખબર જ હોવી જોઈએ, અમદાવાદમાં આવેલ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અને બધા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે મિત્રો જોઈ રહ્યા છે એ બધા. એના પછી છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ આપણે. દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ ક્યાં આવેલું છે? મોસ્ટ આઈએમપી છે, ઇન્દોરની અંદર આવેલ છે. અને ઇન્દોર છે મિત્રો એ કયા રાજ્યની અંદર છે? તો ઇન્દોર છે મિત્રો મધ્યપ્રદેશની અંદર. શેમાં છે? અને મધ્યપ્રદેશની રાજધાની કઈ છે મિત્રો? મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ છે. અને ભોપાલમાં પણ એરપોર્ટ આવેલ છે. કયું છે? રાજા ભોજ એરપોર્ટ. કયું આવેલ છે? રાજા ભોજ એરપોર્ટ ભોપાલ. ભો ઉપરથી મિત્રો તમને ભોપાલ યાદ રહી જશે, રાજા ભોજ એરપોર્ટ છે એ ભોપાલની અંદર આવેલું છે. અને મિત્રો ચૌધરી ચરણ સિંહજી એરપોર્ટ, જેની યાદમાં આપણે કિસાન દિવસ ઉજવ્યા છે. કિસાન દિવસ કોની યાદમાં? ચૌધરી ચરણ સિંહજીની યાદમાં આપણે છે કિસાન દિવસ ઉજવીએ છીએ. અને ચૌધરી ચરણ સિંહજી એરપોર્ટ ક્યાં આવેલું છે? લખનૌની અંદર આવેલ છે. અને લખનૌ શેની રાજધાની છે મિત્રો? તો લખનૌ રાજધાની છે મિત્રો ઉત્તર પ્રદેશની, યાદ રાખી લેજો. અને ઉત્તર પ્રદેશની અંદર વારાણસી પણ આવેલ છે. અને વારાણસીની અંદર પણ એરપોર્ટ છે મિત્રો લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ ક્યાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશના વારાણસીની અંદર આવેલ છે. અને મિત્રો છત્રપતિ શિવાજી એરપોર્ટ, છત્રપતિ શિવાજી એરપોર્ટ ક્યાં આવેલ છે? મુંબઈની અંદર, મહારાષ્ટ્ર. અને મહારાષ્ટ્રની રાજધાની કઈ છે મિત્રો? મુંબઈ છે. છત્રપતિ શિવાજી એરપોર્ટ ત્યાં આવેલું છે, ખાસ યાદ રાખી લેજો. એના પછી 11મું જોઈએ મિત્રો એરપોર્ટ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ ક્યાં આવેલું છે મિત્રો? તો નાગપુર. આ પણ ક્યાં છે મિત્રો? મહારાષ્ટ્રની અંદર જ છે. નાગપુર, બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ ક્યાં આવેલ છે? નાગપુરની અંદર આવેલ છે. આ પ્રશ્ન આઈ થિંક છે એ મિત્રો પંચાયત સહ પસંદગી મંડળની અંદર પ્રશ્ન પૂછાયેલો હતો અને હું પરીક્ષા દેવા ગયેલો હતો ત્યારે મિત્રો આ પ્રશ્ન મારો પણ ખોટો પડ્યો હતો અને મને ખાસ યાદ છે મિત્રો, એટલે તમારે ખોટો પડવો ન જોઈએ. બરાબર, આપણે બધા એરપોર્ટ યાદ રાખવાના છે. બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ ક્યાં આવેલું છે? નાગપુરની અંદર આવેલું છે. રાજીવ ગાંધી એરપોર્ટ, રાજીવ ગાંધી એરપોર્ટ છે મિત્રો હૈદરાબાદ. અને હૈદરાબાદ છે શેની રાજધાની છે મિત્રો? તેલંગાણાની રાજધાની છે. તેલંગાણા, તેલંગાણાની રાજધાની કઈ છે મિત્રો? તેલંગાણા રાજ્ય છે અને રાજધાની છે હૈદરાબાદ, ખાસ યાદ રાખી લેજો. રાજીવ ગાંધી એરપોર્ટ ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં આવેલ છે. બીજું પટનાયક એરપોર્ટ,
બીજું પટના એક એરપોર્ટ ક્યાં આવેલું છે? તો ભુવનેશ્વરની અંદર આવેલ છે. અને મિત્રો, ઓડિશાની રાજધાની કઈ છે? ઓડિશા, ખાસ યાદ રાખી લો. ઓડિશાની રાજધાની પણ કઈ છે? ભુવનેશ્વર છે, યાદ રાખી લેજો. ઓડિશાની રાજધાની કઈ છે? ભુવનેશ્વર છે. અને બીજું પટના એક એરપોર્ટ ત્યાં આવેલું છે. અને મિત્રો, જયપ્રકાશ નારાયણ પરીક્ષામાં કેટલી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે? જયપ્રકાશ નારાયણનું ઉપનામ શું છે? તો એ છે મિત્રો લોકનાયક. લોકનાયક જયપ્રકાશ નારાયણ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો પટનાની અંદર આવેલું છે. અને પટના મિત્રો કયા રાજ્યની રાજધાની છે? તો પટના છે મિત્રો બિહારની રાજધાની છે. શેની છે? બિહાર. જૂનું નામ જેનું મિથિલા જેને કહેવાય, મિથિલા, બિહાર, ખાસ યાદ રાખી લેજો. લોકનાયક જયપ્રકાશ નારાયણ એરપોર્ટ છે મિત્રો ક્યાં આવેલ છે? પટનાની અંદર આવેલ છે, એટલે કે બિહારમાં આવેલું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ, નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ મિત્રો કોલકાતાની અંદર આવેલું છે. ક્યાં આવેલ છે? કોલકાતા. અને કોલકાતા મિત્રો શેની રાજધાની છે? તો કલકત્તા છે મિત્રો પશ્ચિમ બંગાળની રાજધાની છે. શેની રાજધાની છે? વેસ્ટ બંગાળની, એટલે કે પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે મિત્રો? કલકત્તા છે, યાદ રાખી લેજો. ખાસ નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ કલકત્તાની અંદર આવેલું છે, એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. સોળમું એરપોર્ટની વાત કરીએ, ગોપીનાથ બોરદોલા એરપોર્ટ. ગોપીનાથ બોરદોલા એરપોર્ટ ક્યાં આવેલું છે? ગુવાહાટી. અને મિત્રો ગુવાહાટી છે એ કયા રાજ્યની અંદર આવેલ છે? અસમની અંદર આવેલ છે. કયા રાજ્યમાં આવેલ છે? અસમ. અને અસમની રાજધાની મિત્રો છે દિસપુર. કઈ છે? યાદ રાખી લેજો, અસમની રાજધાની છે દિસપુર, એ પણ તમને ખબર હોવી જોઈએ. મોસ્ટ આઈએમપી રાજધાની છે. અને મિત્રો ગોપીનાથ બોરદોલા એરપોર્ટ ક્યાં આવેલું છે? ગુવાહાટી, અસમ ખાતે આવેલ છે. વીર સાવરકર એરપોર્ટ, વીર સાવરકર મિત્રો છે પોર્ટ બ્લેર ખાતે આવેલ છે. વીર સાવરકર એરપોર્ટ પોર્ટ બ્લેર ખાતે આવેલ છે, ખાસ યાદ રાખી લેજો. અને પોર્ટ બ્લેર છે મિત્રો એ શ્યાની રાજધાની છે? તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે, બધું નહીં કહો, તમારે સર્ચ કરવાનું છે ગૂગલની અંદર મિત્રો. અને તમારે મને છે કોમેન્ટ ફરજિયાત કરવાની છે, એટલે મને ખબર પડે કેટલા વિદ્યાર્થીઓને છે વિડીયોમાં રસ છે કે નથી, બરાબર. એના પછી બિરસા મુંડા એરપોર્ટ, બિરસા મુંડા એરપોર્ટ મિત્રો આવેલું છે રાંચી ખાતે. અને રાંચી શેની મિત્રો રાજધાની છે? ઝારખંડની રાજધાની રાંચી છે, યાદ રાખી લેજો. ઝારખંડની રાજધાની કઈ છે? રાંચી છે. અને ત્યાં એરપોર્ટ આવેલું છે મિત્રો બિરસા મુંડા એરપોર્ટ. પછી છે પાક્યોંગ એરપોર્ટ, અથવા તો પેક્યોંગ, ઘણા ક્યાં છે પેક્યોંગ, પેક્યોંગ અથવા તો પાક્યોંગ એરપોર્ટ મિત્રો સિક્કિમ ખાતે આવેલ છે. અને સિક્કિમની રાજધાની મિત્રો કઈ છે? ગંગટોક છે. કઈ છે? ગંગટોક છે. આ બધું લખતું રહેવાનું, બરાબર. રાજધાની જે નથી આવડતી ને પહેલાં રાજધાની પાકી કરે, બરાબર. રાજધાની નહીં આવડે ને તો બીજું મિત્રો, કેમ કે આ તો ઇઝી પ્રશ્ન, રાજધાની ખબર જ હોવી જોઈએ કયા રાજ્યની રાજધાની કઈ છે. ભાઈ રાજધાની થઈ જાય ને બીજું કાંઈ નહીં કરે, શું કરવાનું? મુખ્યમંત્રી, કયા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? મુખ્યમંત્રી થઈ જાય ને બીજું કરવાનું, કયા રાજ્યના રાજ્યપાલ કોણ છે? કયા રાજ્યના રાજ્યપાલ કોણ છે એ તમારે યાદ રાખવાનું છે. રાજધાની થઈ જાય પછી, પછી મિત્રો દરેક રાજ્યની અંદર મેઇન મેઇન વસ્તુ છે, જાણીતા સ્થળો હોય, ધારો કે એરપોર્ટ છે, અભયારણ્ય છે, આ બધું હું કરાવવાનો જ છું, બરાબર. તમારે મહેનત, હું તમારી માટે મહેનત કરું છું, પણ હું મહેનત કરું છું એનો તમે લાભ લ્યો. શું લેવાનું છે? તમારે લાભ લેવાનો છે અને પાકું કરવાનું છે, બરાબર. અને પાક્યોંગ એરપોર્ટ ક્યાં આવેલ છે? સિક્કિમ. સિક્કિમની રાજધાની કઈ છે? ગંગટોક. એના પછીનું એરપોર્ટ સિંગર ભીલ એરપોર્ટ, સિંગર ભીલ એરપોર્ટ મિત્રો આવેલ છે ત્રિપુરા. અને ત્રિપુરાની રાજધાની મિત્રો લખેલી છે અગરતલા. તો સિંગર ભીલ એરપોર્ટ ક્યાં આવેલું છે? અગરતલા ખાતે આવેલું છે. સિંગર ભીલ એરપોર્ટ અગરતલા ખાતે આવેલું છે, યાદ રાખી લેજો. ત્રિપુરાની રાજધાની છે, ત્યાં સિંગર ભીલ એરપોર્ટ આવેલું છે. એના પછી વાત કરીએ રુદ્રમાતા એરપોર્ટ, રુદ્રમાતા એરપોર્ટ, જે રુદ્રમાતા બંધ પણ આવેલું છે મિત્રો કચ્છની અંદર, યાદ રાખેલું. રુદ્રમાતા એરપોર્ટ છે ક્યાં આવેલ છે? ગુજરાતના ભુજ ખાતે આવેલ છે, રુદ્રમાતા એરપોર્ટ. પછી કેમ્પગોડા એરપોર્ટ, કેમ્પગોડા એરપોર્ટ છે મિત્રો બેંગ્લોર ખાતે આવેલ છે. અને મિત્રો આ બેંગ્લોર શેની રાજધાની છે મિત્રો? કર્ણાટકની રાજધાની છે. કર્ણાટકની રાજધાની કઈ છે? જેને મિત્રો સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે, ભારતનું સિલિકોન વેલી, બેંગ્લોર, બરાબર. અને કેમ્પગોડા એરપોર્ટ ક્યાં આવેલ છે? બેંગ્લોર ખાતે કેમ્પગોડા એરપોર્ટ આવેલું છે, યાદ રાખી લેજો. 23મા પ્રશ્નની વાત કરીએ, કુશીનગર એરપોર્ટ ક્યાં આવેલ છે? તો કુશીનગર એરપોર્ટ છે મિત્રો ઉત્તર પ્રદેશની અંદર આવેલ છે. કુશીનગર એરપોર્ટ ક્યાં આવેલ છે? ઉત્તર પ્રદેશની અંદર આવેલ છે. ઉત્તર પ્રદેશની રાજધાની મેં તમને કહી દીધેલ છે, કઈ છે? લખનૌ. કઈ છે? અને લખનૌ મિત્રો ગોમતી નદી કિનારે આવેલ છે, પણ યાદ રાખો. લખનૌ કઈ નદી કિનારે આવેલ છે? ગોમતી નદી કિનારે આવેલ છે. અને નોઈડા એરપોર્ટ, નોઈડા ઉત્તર પ્રદેશની અંદર છે, એટલે આ તો આવડી જશે. નોઈડા એરપોર્ટ ક્યાં છે? ઉત્તર પ્રદેશની અંદર છે. અને કુશીનગર એરપોર્ટ ક્યાં છે? ઉત્તર પ્રદેશની અંદર છે. અને ઉત્તર પ્રદેશ રાજધાની લખનૌ છે. અને લખનૌ ગોમતી નદી કિનારે આવેલ છે. આ કેમ મને યાદ રહી ગયેલું છે? લખનૌ ગોમતી નદી કિનારે આવેલ છે કારણ કે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં, સમજે. આ ઘણી વસ્તુ છે ને યાદ ન રાખવી હોય ને તો યાદ રહે, કેમ કે પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે આઈએમપી બની જતો હોય આપણા માટે. શું થાય? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એટલે આઈએમપી બની જાય આપણા માટે. અત્યાર સુધી ન પૂછાણો ને પ્રશ્ન હાવ ખૂણામાં હોય અત્યાર સુધી,
આવો થોડા પૂછાય એવું લાગતું હોય, આપણે પૂછાય છે ને એટલે એમપી થઈ જાય, એટલો ફરક છે બરાબર. 25મા પ્રશ્નની વાત કરીએ, બામરૂલી એરપોર્ટ. બામરૂલી એરપોર્ટ છે મિત્રો ઉત્તર પ્રદેશની અંદર આવેલ છે, અલ્હાબાદ. અને અલ્હાબાદનું મિત્રો હાલનું નામ તમને બધાને ખબર છે, પ્રયાગરાજ છે. પ્રયાગરાજ અને પ્રયાગરાજ ખાતે કયું એરપોર્ટ આવેલ છે? બામરૂલી એરપોર્ટ આવેલું છે. 26મા જોઈએ, પાસીઘાટ એરપોર્ટ. પાસીઘાટ એરપોર્ટ છે મિત્રો અરુણાચલ પ્રદેશની અંદર આવેલ છે, તે રાજ્યમાં આવેલ છે. પાસીઘાટ એરપોર્ટ અરુણાચલ પ્રદેશ રાજ્યની અંદર આવેલ છે. અને અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર. કઈ છે? ઈટાનગર. અરુણાચલ પ્રદેશ રાજધાની કઈ છે? ઈટાનગર છે. કડપ્પા એરપોર્ટ. કડપ્પા એરપોર્ટ છે મિત્રો આંધ્રપ્રદેશની અંદર આવેલ છે. આંધ્રપ્રદેશની રાજધાની મિત્રો અમરાવતી છે. યાદ રાખ, આંધ્રપ્રદેશ રાજ્યની અંદર કયું એરપોર્ટ આવેલ છે? કડપ્પા એરપોર્ટ. કયું છે? કડપ્પા એરપોર્ટ. કટપ્પા નહીં, યાદ રાખ, કટપ્પા આંધ્રપ્રદેશ એવું યાદ રાખવું રાખે. કડપ્પા ન રહે તો કટપ્પા યાદ રાખે, યાદ રહેવું જોઈએ. કેમ કે ડનો મિત્રો છે, તમે ક કરી નાખો પણ તમને પરીક્ષામાં ખબર પડી જવી જોઈએ બરાબર. તો કડપ્પા એરપોર્ટ ક્યાં આવેલ છે મિત્રો? આંધ્રપ્રદેશની અંદર આવેલ છે. આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે, યાદ રાખી લેજો. સિલ્ચર એરપોર્ટ. સિલ્ચર એરપોર્ટ મિત્રો અસમની અંદર આવેલ છે. સિલ્ચર એરપોર્ટ કયા રાજ્યમાં છે? અસમની અંદર આવેલ છે. અસમની રાજધાની દિસપુર કહી દીધેલું છે. સ્વામી વિવેકાનંદ એરપોર્ટ. તો મિત્રો સ્વામી વિવેકાનંદ એરપોર્ટ આવેલ છે છત્તીસગઢ. અને છત્તીસગઢની રાજધાની મિત્રો છે કઈ છે? ન્યૂ રાયપુર. ન્યૂ રાયપુર, જેને હાલમાં અટલ નગર તરીકે ઓળખાય. અટલ નગર નામ બદલી નાખ્યું છે, એ પણ યાદ રાખી લેજો. અટલ નગર. છત્તીસગઢની રાજધાની કઈ છે? રાયપુર છે. કઈ છે? રાયપુર. આપ ગમે એવું પૂછી શકે, ન્યૂ રાયપુર પણ મૂકી શકે છે, અટલ નગર પણ મૂકી શકે છે. ઓપ્શન પ્રમાણે તમારે કામ કરવાનું છે. સ્વામી વિવેકાનંદ એરપોર્ટ આવેલ છે છત્તીસગઢની રાજધાની રાયપુર ખાતે. એને પછી સોનારી એરપોર્ટ. સોનારી એરપોર્ટ મિત્રો છે ઝારખંડની અંદર જમશેદપુર આવેલું છે. ત્યાં મિત્રો સોનારી એરપોર્ટ આવેલું છે, ઝારખંડના જમશેદપુર ખાતે. અને ઝારખંડની રાજધાની કઈ છે? રાંચી. ધોનીનું જન્મસ્થળ મેં તમને કીધેલું છે ઓલરેડી. અને મિત્રો આ 30 એરપોર્ટ છે. આ 30 એરપોર્ટ તમને મોઢે હોવા જોઈએ. અને બીજી વાત, રાજધાની જેને પાકી નથી, બધા રાજધાની પાકી કરવા મળે. અને ગમે ત્યારે ગમે રાજધાની પૂછો ને, સાંજે ઉઠાડીને જગાડ્યો ને 2 વાગ્યા તો તમને ખબર પડી જવી જોઈએ આની રાજધાની આ જ છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખી લેજો. રાજધાની પહેલાં કરી લેજો, ન આવડતી હોય અને પછી એરપોર્ટ ઉપાડો. જે કંઈ ટોપિક મેં અત્યારે ચોથો પાઠ પગી ગયા, આ ઘડીક વારમાં છે એ 25મો પાઠ, 26મો પાઠ, 27મો, જેટલા પાઠ બને એટલા બનાવવા મળીશું. પછી પાછળ રહી જશો ને ત્યારે બધું ભેગું કરવું છે ને, મોંઘું પડી જશે. એટલે અત્યારથીનું છે બધું, રોજે રોજનું રોજ કામ કરજો એટલે વાંધો નહીં આવે તમારે. અને જે મિત્રો તૈયારી, સોરી મિત્રો, જે મિત્રો છે નોકરી કરે છે અને સાથે તૈયારી કરે છે, ખાસ કરીને પ્યુનમાં મિત્રો જે લાગ્યા છે, જે બેલી બનવા માગે છે અથવા અધર એક્ઝામમાં જે પાસ થયા છે અને આગળ વધવા માગે છે, એ પણ મિત્રો છે સાંજે સાંજે મહેનત કરતા હોય, એ પણ વિડીયો ભૂલ જોવાનું ચૂકતા નહીં. કેમ કે એક દિવસ તમે ચૂકશો એટલે મિત્રો 2 દિવસનું ભેગું થશે બરાબર. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.